Hey, Vishnu, darwaza khol. क्या गया तुम्हारा पति? ए तो नथी। ये घर में नथी हूँ क्या वालू कहूँ? खरीखर घर में नथी। अरे भाई। ए वैष्णव, क्या सुनता क्यों चे? बाहर निकल। ए वैष्णव, बुलाओ तुम्हारा पति ने। ए तो वैष्णव, बाहर निकल। श्याम भाई, तुमने घरे आवता जोया मैं। बाहर बहु गर्मी छे ने, એટલે જ હું અંદરજી ને તમારા માટે પાણી લેવા ગયો હતો। એ અત્યાર સુધી મને બહુ પાણી પીવડાવ્યું છે, મારા કામ નું શું થયું? એ કે કોર્પોરેશન ના ઇલેક્શન માટે તું તારી વેવણ પાસેથી મને ટિકિટ અપાવી છે એમ કહીને મારી પાસેથી પૈસા લીધા છે। પૈસા લીધા પછી ગાયબ જ થઈ ગયો। કેવા પૈસા જી, કેવું ઇલેક્શન ભાઈ? તમે શું કહી રહ્યા છો? તમે ચૂપ રહો, આ મને કોર્પોરેટર બનાવશે અને વેવણ પાસેથી ટિકિટ અપાવશે એમ કહીને પૈસા લીધા। તમને ટિકિટ અપાવીશ એવું કહીને તમારી પાસે પૈસા લીધા, પણ હવે વેવાણે હોમ મિનિસ્ટર પદથી રાજીનામું આપી દીધું। હવે એ તમારું કામ નહીં કરી શકે, પણ પ્લીઝ મને ખોટો ના સમજો, હું ગમે તે રીતે તમારા પૈસા પાછા આપી દઈશ, સમજા ને? હું આવી રીતે કોઈની પાસેથી પૈસા લઉં એવો માણસ જ નથી। જો તે પૈસા લીધા છે, મારું કામ કરી આપ, નહીં તો હું તને શાંતિથી જીવવા નહીં દઉં, સમજ્યો? આ બધું શું છે જી? તમે આ બધું શું કરી બેઠા છો? તમે એમની પાસેથી પૈસા કેમ લીધા? આ બધું શું છે? આ અમારા ઘરનો પ્રોબ્લેમ છે। તમે કોણ છો અમારા ઘરની મેટરમાં બોલવા વાળા? મારા ઘરમાં રહીને મને જ સમજાવશો? હવે તમે મને 5 લાખ રૂપિયા આપ્યા તમે બરાબર, એટલે મારી સાથે ગમે તે રીતે વર્તન કરશો? જુઓ, એ 5 લાખ રૂપિયા હું તમારા મોઢા પર મારીશ, હું એની જ વ્યવસ્થા કરી રહ્યો છું, સમજાને? વારંવાર આવીને મને હેરાન ના કરો। તમે છે ને તમારા કામ સાથે કામ રાખો, અને નહીં તો ચૂપચાપ જાઓ અહીંયાથી। ખોટું ના લગાડતી, એમનો સ્વભાવ કેવો છે એ તો તું જાણે જ છે। ખોટું ના લગાડતી, એમની વાત બિલકુલ સાચી છે। આ કઈ મારા દીકરાનું કે મારી દીકરીનું ઘર થોડું છે, તમને ઓળખું છું એટલે હું રોકાઈ છું બસ। આ કેવી પરિસ્થિતિ આવી ગઈ છે તારી ચંદ્રિકા? આ તારી દીકરીનું જ ઘર છે, મારા પતિને લાખો રૂપિયા આપીને તેમની મદદ કરી, પણ આજે એમણે જ તારું કેટલું અપમાન કર્યું। સારા અને ભોળા માણસો સાથે આવું જ થાય છે ચંદ્રિકા, કાયમ લોકો એમને દગો જ આપ્યા કરે, પણ હું તને સાચી વાત પણ નહીં કરી શકું, હું બીજું શું કરું બોલ? હેલો, શું? અચ્છા, સારું, ઠીક છે, હું અત્યારે જાઉં છું। હેલો, સુધા, શું થયું? કેમ રડે છે? હું રડું નહીં તો બીજું શું કરું ચંદુ?
મારો દીકરો મારાથી દૂર જઈ રહ્યો છે. જો એ મારાથી દૂર જઈને ખુશ રહેશે તો હું પણ ખુશ રહીશ, પણ એની જિંદગી બરબાદ કરી રહ્યો છે ચંદુ. આ બધું જોઈને હું કેવી રીતે જીવું સમજાતું નથી ચંદુ. હું મારા દીકરાને ખોઈ બેસીશ એવો ડર લાગી રહ્યો છે. તને ખબર છે, એણે તો હવે ઘરમાં જ પીવાનું શરૂ કરી દીધું છે. પેલી ભાનુમતીની વાતોમાં આવીને મારી વાત જ નથી સાંભળતો. આ બધો પેલી ભાનુમતીનો પ્લાન છે કે પછી એને કઈ થઈ ગયું છે? મને તો કઈ જ સમજાતું નથી. હું એને સમજાવીશ, તો રડીશ નહીં, થોડું ધીરજ રાખ. એ મારી જ વાત નથી સાંભળતો તો પછી તારી વાત સાંભળશે ખરી ચંદુ? આપણે પ્રયત્ન કરતા રહીશું તો કદાચ સમજી જશે. મેં ગીતાને પણ સમજાવી દીધી છે. જો ગીતાને કારણે એનામાં બદલાવ આવ્યો છે તો એને ફરીથી સુધારવાનું કામ પણ ગીતા જ કરી શકશે. એ બધું સંભાળી લેશે. તું જરાય ચિંતા ના કરીશ અને રડવાનું બંધ કર. અરે ચંદુ, મારો દીકરો પહેલા જેવો થઈ જાય, ગીતા સાથે એના લગ્ન થઈ જાય, બંનેનું ઘર સંસાર વસે, પછી હું મરી જઈશ તો પણ ચાલશે એવું વિચારતી હતી. પણ અહીં તો સાવ જુદું જ થઈ રહ્યું છે. મારો દીકરો ક્યાં છે? ગીતા ક્યાં છે? આવી જગ્યાએ છોકરીઓ પણ આવે છે? નથી આવતી તો આવી જશે. જેન્ટ્સ આવશે, લેડીઝ આવશે. કો એજ્યુકેશન પ્લેસ. બોટલ થી માથું ફોડી નાખીશ. વિજય, આંખો ખોલ. વિજય, કેવી રીતે આવી ગઈ? મારો મૂડ ખરાબ કરી નાખ્યો. વિજય, આંખો ખોલ. વિજય, વાત કર. વિજય, શું થયું છે કે તું આવું કરી રહ્યો છે? તું તારી ગીતાનો અસ્વીકાર કરીશ તો હું તને નફરત કરીશ એવું લાગે છે તને. કેમ વિજય, કેમ આવી રીતે બારમાં આવીને જિંદગી ખરાબ કરે છે? મને કોઈએ ફોન કરીને વિજય બારમાં દારૂ પી રહ્યો છે, હંગામો કરી રહ્યો છે એવું કીધું તો મને કેટલું ખરાબ લાગ્યું. મને નફરત કરે છે કોઈ વાંધો નહીં, પણ એની પાછળ કોઈ કારણ તો હોવું જોઈએ ને. એ કારણ શું છે? બોલ વિજય, મને મારો પહેલા જેવો વિજય જોઈએ છે. બોલ વિજય, આંખો ખોલ. વિજય, મને જવાબ આપ. વિજય, વિજય વાત કર. વિજય, અહીંયા જો વિજય, તારી ગીતા આવી ગઈ છે. તું જ મારી જિંદગી છે. મોત પણ આપણને અલગ નહીં કરી શકે એવું તું જ કહેતો હતો ને, પણ હવે તું મારાથી દૂર થઈ ગયો છે. વિજય, તું મને ના પાડીને જતો રહ્યો. પછી મેં તને ફોન પણ નથી કર્યો અને મળવાનો પ્રયત્ન પણ નથી કર્યો. કેમ ખબર છે? તું પાછો આવી જઈશ અને મને સોરી કહીશ એવું લાગતું તું મને. પણ તું તો અહીંયા બેસીને ડ્રિંક કરી રહ્યો છે. કેમ વિજય, શું થઈ ગયું છે તને? તું કોઈ વાતથી દુઃખી છે એ મને ખબર છે, પણ એ વાત શું છે એ તારે અમને કહેવું જોઈએ ને. વિજય, બોલ. વિજય, શું થઈ ગયું છે તને? વિજય, આંખો ખોલ. વિજય, મારા સવાલોનો જવાબ આપ. મારી સાથે વાત કર.